આગળ સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે બનાસકાંઠાના ધાનેરામાં વધુ એક કોંગ્રેસમાં ગાબડું પડ્યું છે. તો સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થયા છે. પીઠ આગેવાનના જેકે પટેલે રાજીનામું આપ્યું છે. તો કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર, શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલાયું. બે વાર કોંગ્રેસી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની અટકણો તેજ જોવા મળી છે. તો સમાચાર પ્રાપ્ત થયા છે બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસમાં ફરી ગાબડું જોવા મળ્યું. તો ગાબડું પડ્યું છે કોંગ્રેસે વધુ એક વાર ફટકો. કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું. પીઠ આગેવાન જેકે પટેલે રાજીનામું આપ્યું. તો કોંગ્રેસના સભ્યપદેથી તેઓએ રાજીનામું આપ્યું છે. શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલાયું. તો બે વાર કોંગ્રેસથી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે, જેમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની અટકણો તેજ જોવા મળી છે. તો મહત્વપૂર્ણ સમાચાર, લોકસભાની ચૂંટણી આવવાની છે ને, જેને લઈને કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું પડ્યું. બનાસકાંઠાના ધાનેરાના કોંગ્રેસમાં ફરી એકવાર ગાબડું. પીઠ આગેવાન જેકે પટેલે રાજીનામું આપ્યું. તો કોંગ્રેસના સભ્યપદેથી તેઓએ રાજીનામું આપ્યું છે. શક્તિસિંહ ગોહિલને રાજીનામું મોકલાયું. તો બે વાર કોંગ્રેસથી ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાની અટકણો તેજ જોવા મળી છે. તો કોંગ્રેસમાંથી ભાજપમાં તેઓ જોડાઈ શકે છે. તો બનાસકાંઠાના ધાનેરા કોંગ્રેસમાં ફરી ગાબડું પડ્યું છે. પીઠ આગેવાન જેકે પટેલે રાજીનામું આપ્યું છે.